नमस्कार मित्रों, हूँ डॉक्टर आशीष कानाणी, लोकसमर्पण रक्तदान केन्द्र सूरत में ब्लड ट्रांसफ्यूजन ऑफिसर तरीके फरज बजाऊँ छूँ। हूँ आ संस्था जोड़े छेल्ला 3 वर्षथी संकळायेलो छूँ। आप सौ लोग रक्तदानथी तो परिचित छो ज। आज दिन सुधी घणा बधा संशोधन थया, परंतु हजी सुधी मानव रक्त ने लैबोरेटरी में बनावी शकायुं नथी। मानव रक्तनो विकल्प मात्र मानव रक्त ज छे। एक यूनिट रक्तमांथी रक्तकण, त्राककण अने प्लाज्मा एम 3 घटकों छूटा पाड़ी जरूरियात मुजब जे તે દર્દીને આપી 3 જિંદગી બચાવી શકાય છે। જો આપણા દેશની વસ્તીના 1% લોકો રક્તદાન કરે તો રક્તની અછત વર્તાય જ નહીં। જો હું સુરતની વાત કરું તો સુરતની બ્લડ બેંકોને ઉનાળામાં અને દિવાળીના સમયમાં રક્તની અછતનો સામનો કરવો પડે છે, કારણ કે આ સમયમાં વેકેશનનો માહોલ અને લોકો પોતાના વતનની બહારે જતા હોય, જેનાથી રક્તદાન કેમ્પ ઓછા થઈ જાય છે અને રક્ત અછતનો પ્રશ્ન આવે છે। આ અછતને દૂર કરવા લોકોમાં જાગૃતતા લાવવી અને રક્તદાનની અંધશ્રદ્ધાને દૂર કરવી જરૂરી છે। મોટાભાગના લોકો એવું માને છે કે રક્તદાનથી વજન ઘટી જાય, ચક્કર આવે, નબળાઈ આવે, વારંવાર બ્લડ આપવાથી વજન વધે, પરંતુ આમાંનું કંઈ જ થતું નથી। રક્તદાન 18 થી 65 વર્ષના દરમિયાન દર 3 મહિને કરી શકાય છે। મહિલાઓ દર 4 મહિને રક્તદાન કરી શકે છે। રક્તદાન માટે 45 કિલો વજન અને 12.5 થી વધારે હિમોગ્લોબિન હોવું જરૂરી છે। રક્તદાન કરવા માટે તમે નજીકની બ્લડ બેંક, રક્તદાન કેમ્પ, બ્લડ ડોનેશન વાન તથા સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં જઈને રક્તદાન કરી શકો છો। માનવ શરીરમાં 70 ml/kg રક્ત રહેલું હોય છે, જેમાંથી 8 ml/kg રક્તદાન કરી શકીએ છીએ। રક્તદાન એક સ્વૈચ્છિક દાન છે, એટલે કે બ્લડ બેંકમાં આપણું લોહી જમા કરવામાં આવતું નથી, જ્યારે દાતાને જરૂર હોય ત્યારે મળે એવી રીતે હોતું નથી। બ્લડ બેંકમાં રક્ત યુનિટ દરેક દર્દી માટે હોય છે। રક્તદાન એવું દાન છે કે 3 લોકોની જિંદગી બચાવી શકાય। આ ઉપરાંત દાતાને પણ હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર જેવા રોગો થવાનું જોખમ ઘટે છે। રક્તદાનથી મનુષ્ય શરીર તંદુરસ્ત થાય છે। નિયમિત દર 3 મહિને રક્તદાન કરવાથી દાતાનું ફ્રી હેલ્થ ચેકઅપ થાય છે। આ ઉપરાંત બ્લડ ગ્રુપ, HIV, HPV, HCV વગેરે રોગોની નિયમિત તપાસ થાય છે। રક્તદાન માટે બ્લડ કાઉન્સેલિંગ, મેડિકલ એક્ઝામિનેશન, હિમોગ્લોબિન ચેકઅપ, ફ્લેબોટોમી તથા રિફ્રેશમેન્ટ એમ અંદાજિત 20 થી 25 મિનિટ જેટલો સમય લાગે છે। દર વખતે નવી બેગ અને ટેસ્ટિંગ માટે સ્ટરાઇલ સાધનો વાપરવામાં આવે છે। આમ રક્તદાન એ એક સેફ પ્રોસેસ છે। રક્તદાન માટે રાહ જોવાની જરૂર નથી કે જ્યારે હોસ્પિટલ, બ્લડ બેંક, સગા સંબંધી મિત્ર વર્તુળમાંથી ફોન આવે ત્યારે જ આપણે આપીએ, પરંતુ દર 3 મહિને નિયમિત રક્તદાન કરવું જોઈએ। આપણે દેશની વસ્તીના 1% લોકો જો વાર્ષિક રક્તદાન કરે તો રક્તની અછત વર્તાય જ નહીં, જેનાથી એક્સિડન્ટ, થેલેસેમિયા, કેન્સર, પ્રસૂતિ સમયે વગેરે કિસ્સામાં દર્દીને સમયસર રાહત મળી રહે અને રક્તના કારણે કોઈ પણ દર્દીને જીવ ગુમાવવાનો વારો આવે નહીં। આપ સૌ લોકો જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ચાલતા કોરોના મહામારી અને લોકડાઉનના કારણે રક્તદાન શિબિરો ઓછા થઈ ગયા અને રક્ત બ્લડ બેંકોને રક્તની અછતનો સામનો કરવો પડ્યો, જેના કારણે થેલેસેમિયા, કેન્સર વગેરે દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી। આથી દરેક લોકોને અપીલ કરવામાં આવે છે કે જરૂર પડીએ નહીં, પરંતુ દર 3 મહિને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરી રક્ત અછત વર્તાય નહીં એવા તથા રક્તદાન પછી અન્ય લોકોને રક્તદાન કરવા પ્રેરીએ। જન્મદિવસે, એનિવર્સરી, પુણ્યતિથિ, લગ્ન સમારોહ, સામાજિક કાર્યક્રમ વગેરે જગ્યાએ રક્તદાન શિબિરો ગોઠવી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરીએ।